ओम शांति। राजयोग मेडिटेशन ना सत्र में आप सबनो स्वागत छे। आज आपणे आ एक सीरीज चालशे जेना अंदर आपणे राजयोग मेडिटेशन ना विषय में खूब ज विस्तार थी जाणशुं। आजनो समय आपणे जोईए के खूब ज स्ट्रेस, चिंता, दुख, भय दरेक व्यक्तिना जीवन में आ बधी ज परिस्थितिओ खूब ज अधिक वधी रही छे। एना उपर थी फाइनेंशियली, फिजिकली, मेंटली स्ट्रेस वधतु जाय छे। एटले ज एक वात खूब ज सरस याद आवे छे के कोई कविए बहुत सुंदर लाइन लखी छे कि आज दुनिया में तनाव हो गया है कुछ इस कदर कि अब तनाव होता है तनाव ना होने पर। माना के स्ट्रेस ए हद सुधी वधी गयु छे के आजे व्यक्तिना जीवन में जारे नॉर्मल दिवसों चालता होय छे त्यारे एने एम थाय छे कि शू कोई स्ट्रेस नथी, अने एने एम थाय छे स्ट्रेस ना होवू, चिंता ना होवी ए पण एक चिंतानो विषय छे। एटले आजे आपणे वारंवार एक शब्द सांभळीए छीए कि मेडिटेशन करवू जोईए। आजे जारे पेशंट डॉक्टर पासे जाय छे तो घणा डॉक्टर पण ए ज सलाह आपे छे कि दवा साथे तमारे मेडिटेशननी खूब ज जरूर छे। तो वास्तवमां मेडिटेशन एटले शुं? मेडिटेशन अर्थात कि पोताना मन ने पॉजिटिविटी थी भरवू अने पॉजिटिव विचारों ने पोतानी लाइफ में एप्लाय करवा। एटले ज आपणे आ दिवसों में जोशू के राजयोग मेडिटेशन। तो राजयोग शू छे? राजयोग ए शब्दनो ज केटलो सुंदर अर्थ थाय छे। राज अर्थात कि जीवन ना गुह्य राज ने जाणवू, ए राज ने जाणवू समझवू जे आपणा जीवनना अनेक प्रश्नों छे, एवा राज छे आपणा जीवनमां जेना जवाब ज्यारे आपणने नथी मळता त्यारे आपणुं स्ट्रेस वधी जाय छे। तो कया राज छे? कि मारा ज साथे आवुं केम थाय छे, मैं हमेशा सच्चाई थी, ईमानदारी थी हूँ कार्य करूँ छूँ अने जे बेईमानी करे छे ए केम आटला आगळ वधे छे, हूँ बधा साथे सारी रीतना व्यवहार करूँ छूँ, खुश रहेवा मांगू छूँ પણ લોકો તો મારી સાથે એવો વ્યવહાર નથી કરતા। અને જ્યારે આ પ્રશ્નોનો ઉત્તર આપણને નથી મળતો ત્યારે આપણે બહુ જ દુઃખી થઈએ છીએ, પરેશાન થઈએ છીએ। એટલે રાજ અર્થાત પોતાના જીવનના રાજને સમજવું, અને રાજનો બીજો અર્થ પણ થાય છે કે પોતાના રાજા બનવું, શાસક બનવું, અને પોતાની સૂક્ષ્મ અને સ્થૂલ ઇન્દ્રિયોના માલિક બનવું। અર્થાત માલિક બનવું અર્થાત કે મારે શું વિચારવું છે, મારે શું જોવું છે, મારે શું બોલવું છે, મારે શું કરવું છે એની સંપૂર્ણ કંટ્રોલ, અર્થાત આપણી ઇન્દ્રિયોનો રિમોટ કંટ્રોલ આપણા હાથમાં હોવું। આપણે હંમેશા કહીએ છીએ કે મને ક્યારેક ગુસ્સો નથી આવતો પણ લોકો કરાવે છે, અર્થાત કે મારી ઇન્દ્રિયોનું, મારું મનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં છે। તો આપણે એવા રાજા બનીએ કે જેની કર્મેન્દ્રી રૂપી પ્રજા એના હાથમાં હોય। અને યોગ શબ્દનો અર્થ તો આપણને ખબર જ છે કે યોગ અર્થાત મળવું, જેમ આપણે કહીએ છીએ ને કે આજે તો આપણા મળવાનો યોગ હતો। અને વિયોગ અર્થાત છૂટા પડવું। તો યોગ અર્થાત કે આપણે પોતાની જાતને ઓળખીને પહેલાં તો સ્વયંને મળીએ, કેમ કે આપણે આ દિવસોમાં જાણશું કે રાજયોગ મેડિટેશનમાં મુખ્ય ત્રણ એવી વાતો છે જે આપણા જીવનમાં જાણવું ખૂબ જ આવશ્યક છે। પહેલું છે સ્વયંનો પરિચય, બીજો છે પરમાત્મા પરિચય, અને ત્રીજો વર્લ્ડ ડ્રામા વ્હીલ, અર્થાત કે આ સૃષ્ટિના જે એટલા જ ગુહ્ય રાજ છે, આ જે ટાઈમ સર્કલ છે એને સમજવું। તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્વયંનો પરિચય। સ્વયંના પરિચયમાં આપણે શું જાણશું? કેમ કે સ્વયંને જાણવા માટે
ના આપણે હંમેશા કહીએ છીએ કે મારું મન બહુ ઉદાસ છે, મને શાંતિ જોઈએ છે, મને સુખ જોઈએ છે. કોઈ પણ વ્યક્તિ સવારથી સાંજ સુધી કાર્ય કર્યા બાદ ઘરે જઈને શું કહે છે, હવે મને શાંતિ જોઈએ છે. પરંતુ શાંતિનો વાસ્તવ અર્થ શું છે? એક ખૂબ જ સરસ વાર્તા યાદ આવે છે કે એક બહુ જ મોટો રાજા જેના રાજ્યમાં ખૂબ જ ધન, ખૂબ જ સુખ હતું, પણ સદા એના મનમાં એક બેચેની, એક ક્યાંક ને ક્યાંક મન એવું રહેતું હતું કે મને હજી જોઈએ છે. અને એ હજી પામવાની લાલસામાં એના મનમાં શાંતિ નહોતી. એટલે એણે પોતાના ગુરુને જઈને કીધું કે મને શાંતિ જોઈએ છે, હું ધનથી બધું જ પ્રાપ્ત કરી શકું છું પણ મને શાંતિ જોઈએ છે. અને વાસ્તવમાં એ શાંતિ મને મળશે ક્યાંથી? ત્યારે ગુરુએ બહુ જ સુંદર જવાબ આપતા કહ્યું કે રાજા, શાંતિને પ્રાપ્ત કરવા માટે શાંતિનો પરિચય પણ હોવો ખૂબ જ જરૂરી છે. તમે જે વસ્તુને ચાહો છો એના વિશેમાં જાણકારી હોવી પણ તો જરૂરી છે. ત્યારે ગુરુએ કીધું કે એક કોમ્પિટિશન આપણે આયોજન કરીએ, અને આપણે ચિત્રકલાનું એક કોમ્પિટિશન કરીએ જેમાં હું સ્પષ્ટ તમને બતાવીશ કે શાંતિ છે શું. ત્યારે રાજાએ અનાઉન્સમેન્ટ કરી અને ખૂબ જ ધૂમધામથી એની તૈયારી કરી. દૂર દૂરથી કલાકારો આવ્યા અને એ જે ડ્રોઈંગ કોમ્પિટિશન હતું એની થીમ હતી કે એક એવું ચિત્ર ડ્રો કરો કે જેના અંદર એ ચિત્ર જોતા જ સમજાઈ જાય કે આને કહેવાય છે શાંતિ. બધાએ પોતપોતાની કલાને કાગળ પર ઉતાર્યું અને જ્યારે ગુરુએ એ બધી જ કલાઓમાંથી બે ડ્રોઈંગને પસંદ કરી, એક ચિત્ર એવું હતું જેના અંદર ખૂબ જ સરસ નદી છે, પહાડ છે, મહેલ છે, રાજ્ય છે, પક્ષીઓ હવામાં ઉડે છે, વાતાવરણ શાંત છે. અર્થાત એ ચિત્રને જોઈને જ લાગે કે આને કહેવાય શાંતિનું રાજ્ય. અને જે બીજું ચિત્ર હતું એમાં હતું કે ખૂબ જ જોરથી વરસાદ પડે છે અને દૂર ઉપર પહાડથી એટલી ફૂલ ફોર્સમાં ધોધ પડે છે, જેની પાછળ પથ્થરમાં એક નાનકડા હોલમાં એક નાનકડી ચકલી એના પરિવાર સાથે બેઠી છે. અને એ બેવ ચિત્રોને રાજા સામે રાખવામાં આવે અને કહેવામાં આવે કે રાજા, આ બેવ ચિત્રમાંથી તમને શું લાગે છે કે આમાં કયું ચિત્ર તને શાંતિ દર્શાવે છે? તો રાજાએ શું કર્યું? રાજાએ એ જ ચિત્રને પસંદ કર્યું જેના અંદર બહુ જ સુંદર પહાડ છે, નદી છે, મહેલ છે, ઝરણા છે, ને કીધું આને જોઈને જ લાગે છે કે આને શાંતિનો રાજ્ય કહેવાય. ત્યારે ગુરુએ કીધું કે વાસ્તવમાં આ ચિત્ર માત્ર શાંતિ દેખાડે છે, પરંતુ જો આ પ્રતિયોગિતામાં કોઈ ચિત્ર જીતે છે તો એ ચિત્ર આ છે કે જેમાં આંધી અને તુફાન ચાલે છે પણ એ પહાડના વચ્ચે એ ચકલી પોતાના પરિવાર સાથે બહુ જ આરામથી બેઠી છે. કેમ કે શાંતિનો અર્થ એ નથી કે મારી આસપાસ, મારી ચારે બાજુ બધું જ શાંત થઈ જાય, લોકો સારા થઈ જાય અને હું શાંતિને ફીલ કરું. શાંતિનો અર્થ એ છે કે જ્યાં ચારે તરફ કેવું પણ વાતાવરણ છે પણ એ વાતાવરણમાં, મારા વિપરીતના વાતાવરણમાં પણ મારું મન શાંતિને અનુભવ કરે. કેમકે શાંતિ એ મારો સંસ્કાર છે, એ મારો ગુણ છે જે મારા અંદર છે. અને આજે આપણે પણ જોઈએ કે આપણે બધા જ ચાહીએ છીએ કે શું મારા બોસ બદલાઈ જાય તો શાંતિ થઈ જાય, જો મને મોટું ઘર મળી જાય તો શાંતિ થઈ જાય, જો મારી પાસે આ વસ્તુ હોય તો હું બહુ જ સુખ અને શાંતિથી રહી શકીશ. પરંતુ આજે આપણી પાસે ઘણી બધી ફેસિલિટી છે અને આપણે પ્રયત્ન કરીને એ ફેસિલિટીને લઈએ પણ છીએ, પરંતુ શું આપણા પાસે શાંતિ છે, સુખ છે? કેમકે આજે વ્યક્તિ જેટલી પણ મહેનત કરે છે એ બધી જ મહેનત ગુણો માટે કરે છે, અને શું એ જ મૂળ ગુણ આપણા પાસે છે? આજે તમે મહેનત કરીને મોટું ઘર બનાવી લેશો, ગાડી લઈ લેશો, પણ શું એ મોટા ઘરમાં, એ આલીશાન રૂમમાં, એસીવાળા રૂમમાં તમને શાંતિની ઊંઘ આવે છે?
શું તમારા મનમાં કોઈ ચિંતા નથી? આજે તમે તમારી આલિશાન ગાડીમાં બેસો અને તમને કોઈ નેગેટિવ સમાચાર મળે તો શું તમારું મન એ આલિશાન ગાડીમાં શાંતિને અનુભવ કરે છે? એટલે જ કહેવાય છે ને કે સુવા માટે પલંગની કે આલિશાન બિસ્તરની જરૂર નથી, સુવા માટે ઊંઘની જરૂર છે. તો એટલે જ આપણે પોતાને જાણવું એટલું બધું આવશ્યક છે કે જ્યારે આપણે સ્વયંને જાણી જાશું તો સ્વયંના જે ગુણ છે, સુખ, શાંતિ, આનંદ, એને પણ સારી રીતના સમજી જાશું. આપણે જોઈએ કે કેમ આપણા જીવનમાં અગર આપણા જ ગુણ આ શાંતિ છે, સુખ છે, તો એ આપણા જીવનમાં કેમ નથી અનુભવતા હતા. તો આપણે એક વિચાર કરીએ. માની લો આજે તમારી સામે એક વિચાર રાખ્યો કે તમને એમ વિચાર આવે છે કે મારો દીકરો કે મારી સંતાન મારી કોઈ પણ વાત માનતી નથી. હવે એક ચિત્ર તમારા સામે તમે તૈયાર કરો કે તમને એમ ફીલ થાય છે કે મારી સંતાન મારી કોઈ વાત માનતી નથી. અબ જ્યારે આ ચિત્ર તમારી સામે આવે છે તો તમારા મનમાં કયા વિચાર આવે છે, કેવા વિચાર આવે છે ચેક કરો. એક વિચાર આવે છે કે આ તો ક્યારે સાંભળતો જ નથી, આ મારું માનતો જ નથી. એના કારણે તમારા અંદર ક્યાંય ને ક્યાંય એક ભય અને દુઃખ ઉત્પન્ન થાય છે. એ જ વિચાર જ્યારે તારે તમે તમારા બાળક સાથે વાત કરો છો ત્યારે તમારા સામે એ જ વિચાર વારંવાર આવે છે કે જ્યારે હું આને કોઈ પણ વાત કહીશ તો એ સ્વીકારશે નહીં. અર્થાત કે તમે એને કોઈ વાત સમજાવવા પણ માંગો છો પરંતુ નેગેટિવિટીથી. અને એના જ કારણે આપણો પ્રભાવ પણ શું થાય છે, આપણે શું એના સાથે એક્ટ કરીએ છીએ, ગુસ્સો કરીએ છીએ, ડરાવવાની કોશિશ કરીએ છીએ, વધારે પડતું સમજાવવાની કોશિશ કરીએ છીએ. અને એનું પરિણામ શું આવે છે, બાળક પણ ડિસ્ટર્બ થાય છે અને આપણું મન પણ ડિસ્ટર્બ થઈ જાય છે અને આપણા રિશ્તા પણ ખરાબ થઈ જાય છે. ત્યારે જ સેમ એવી જ આપણે બીજી પરિસ્થિતિ આપણા મનમાં લાવીએ કે આપણે એમ વિચારીએ કે મારું બાળક મારી બધી જ વાત માને છે. ત્યારે જ્યારે પણ આપણે એને કાંઈ કહેશું તો બહુ પ્યારથી વિથ પોઝિટિવિટી આપણે કહેશું, કેમકે મને ખબર છે કે મારું બાળક મારી વાત માને છે. તો આ જ પોઝિટિવિટીને આપણે આપણા જીવનમાં કઈ રીતે લાવશું, આપણે આપણા મનના વિચારોને કઈ રીતે પોઝિટિવ બનાવશું અને એ મન શું છે એને આપણે આગળના સેશનમાં જાણશું. તો આપણી આ સિરીઝ આવી જ રીતના ચાલશે. તો આપણે આપણા મનને હેલ્ધી અને હેપી બનાવવા માટે આગળ જાણશું કે આપણે કોણ છીએ, કેમકે જ્યારે આપણે સ્વયંને જાણશું તો જ આપણે આપણા મનના વિચારોને પણ પોઝિટિવ બનાવી શકશું. તો આજે આપણે જે જાણ્યું છે આપણે એના પર થોડું વિચાર કરશું અને આગળ પાછા મળશું. ઓમ શાંતિ.